मॉर्निंग स्टूडेंट, હું વીરેન ભલાળા ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જુઓ, આપણે અત્યાર સુધીમાં ચેપ્ટર 4 ધાતુઓ અને અધાતુઓ ભણતા હતા. એમાં આપણે ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો અને ધાતુઓ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે શીખી ગયા છીએ. બરોબર છે. હવે આપણે શીખવાનું છે ધાતુઓ અને ધાતુઓની વિસ્થાપન પ્રક્રિયાઓ. બરોબર છે. જો સપોઝ પોસિબલ હોય તો આ વિડીયો લેક્ચર જ્યારે શરૂ કરો તમે ત્યારે તમારી ટેક્સ્ટ બુક રે એ સામે રાખજો, જેથી તમને સમજવામાં વધારે સરળતા રહેશે. બરોબર છે. એટલે જ્યારે જ્યારે તમે આ વિડીયો જુઓ, બરાબર, ન સમજાય તો પાછું રિવાઇન્ડ કરીને પણ તમે જોઈ શકો છો. જ્યારે આ વિડીયો શરૂ કરી અને તમે જ્યારે લેક્ચર ભણો છો ત્યારે તમારી ટેક્સ્ટ બુક સામે ખુલ્લી રાખો તો તમને વધારે સરળતા રહેશે ભણવામાં અને સમજવામાં પણ વધારે સરળતા રહેશે. બરોબર છે. તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ વિસ્થાપન પ્રક્રિયાઓ. બરોબર છે. એ પહેલાં આપણે થોડુંક આગળનું રિવાઇન્ડ કરી લઈએ તો કે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો આપણે શીખી ગયા હતા કે ધાતુ અને અધાતુના જે ભૌતિક ગુણધર્મો રહ્યા, બરોબર છે, એમાં ધાતુઓના ભૌતિક ગુણધર્મો કયા હતા તો કે સખત છે, બરડ છે, ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, વિદ્યુત અને ઉષ્માનું સુવાહક છે. એનાથી અલગ અધાતુમાં આ પ્રકારના એક પણ ગુણધર્મો હોતા નથી. એના પછી આપણે ભણ્યા હતા રાસાયણિક પ્રક્રિયાઓ ધાતુ અને અધાતુની. એમાં આપણે પહેલી પ્રક્રિયા ભણ્યા હતા ઓક્સિજન સાથેની પ્રક્રિયા. એમાં શું ભણ્યા હતા તો કે આપણે જે આ ધાતુઓ રહ્યા એ ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એના ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? એના ઓક્સાઇડ. બરોબર છે. ત્યારબાદ અધાતુઓ રહ્યા એ ઓક્સાઇડની પ્રક્રિયા આપતા નથી. ત્યારબાદ જોઈ હતી આપણે પાણી સાથે પ્રક્રિયા. બરોબર છે. એ જે પાણી સાથે પ્રક્રિયા જોઈ આપણે ત્યારે એ પાણી સાથેની પ્રક્રિયામાં જે અમુક ધાતુઓ રહે એ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને ખૂબ જલદ પ્રવૃત્તિ દર્શાવે અથવા તો એ એટલીસ્ટ પાણી સાથે પ્રક્રિયા કરે છે એમાં અમુક જલદ અને અમુક રહે એ ધીમી પ્રક્રિયા દર્શાવે. જેમ કે સોડિયમ રહ્યું એ પાણી સાથે ખૂબ જ જલદ પ્રક્રિયા દર્શાવે, જ્યારે લોખંડ રહ્યું એ પાણી સાથે પ્રક્રિયા દર્શાવે છે પણ કેવી પ્રક્રિયા થાય છે? એકદમ ધીમી પ્રક્રિયા થાય છે. બરોબર છે. હવે જુઓ, ત્યારબાદ આપણે અધાતુ વિશે જોઈએ તો અધાતુ રહ્યા એ પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી. એટલા માટે અમુક જે અધાતુઓ રહે એ અમુક અધાતુઓને આપણે પાણીમાં રાખતા હતા, જેમ કે ફોસ્ફરસ. બરોબર છે. એ જે ફોસ્ફરસ રહે એ ફોસ્ફરસને આપણે શું કરતા હતા? એ ફોસ્ફરસ નામની જે અધાતુઓ રહે એ અધાતુને આપણે પાણીમાં રાખતા હતા, કારણ કે એ જો હવાના સંપર્કમાં આવી જાય તો એ સીધી શું થઈ જાય છે? સળગી ઉઠે. બરોબર છે. એટલા માટે આપણે એને ક્યાં રાખતા હતા? એમાં પાણીમાં, કે જેના કારણે તળિયે ડૂબી જાય અને હવાના સંપર્કમાં ન આવે એટલા માટે એ સળગે નહીં. ત્યારબાદ જોઈ હતી એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા. તો એસિડ સાથે ધાતુઓ પ્રક્રિયા કરે છે જ્યારે અધાતુઓ પ્રક્રિયા કરતા નથી, અને બેઝમાં પણ ધાતુઓ પ્રક્રિયા કરે છે ત્યારે અધાતુની પ્રક્રિયા એ ખૂબ જ જટિલ છે. બરોબર છે. ત્યારબાદ આપણે હવે ભણીશું વિસ્થાપન પ્રક્રિયાઓ. કઈ છે? વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન પ્રક્રિયાઓમાં આપણે વાત જોઈએ તો મેં તમને પહેલા કીધું એમ કે ધાતુઓ અથવા તો અધાતુઓ રહ્યા એ ઘણા બધા અમુક સક્રિય હોય, અમુક ઓછા સક્રિય હોય અથવા તો અમુક સાવ નિષ્ક્રિય પણ હોય. બરોબર છે. જે અમુક પ્રકારની પ્રક્રિયા દર્શાવતા ન પણ હોય. હવે જુઓ, આપણે આમાં એવી ધાતુઓની વાત કરવાની જે વધારે સક્રિય છે અને ઓછી સક્રિય છે એની એક સક્રિયતા શ્રેણી આવે. શું આવે એમાં? સક્રિયતા શ્રેણી. આમાં આપણે અત્યારે ત્રણ ધાતુઓ વિશે ભણશું. કઈ કઈ? તો કે ZN ઝીંક, CU કોપર અને FE આયર્ન. બરોબર છે. આ ZN ને ઝીંક કહેવામાં આવે છે, CU ને કોપર અને FE ને આયર્ન કહેવામાં આવે છે. આની એક સક્રિયતા શ્રેણી છે. સક્રિયતા શ્રેણી એટલે કેવી રીતના? તો કે જુઓ, આ જે ZN રહ્યું એ થોડુંક વધારે સક્રિય છે, એટલે ટૂંકમાં કે કોઈ પણ સાથેની જે પ્રક્રિયા રહે એ ખૂબ જ ઝડપથી કરી લે. બરોબર છે. ત્યારબાદ એનાથી ઓછું રહ્યું એ આયર્ન છે, ઓછું સક્રિય. બરોબર છે. લોખંડ કે એ જે પ્રક્રિયા કરે છે એ બહુ ખૂબ માપસર ધીરીમી કરે છે. અને ત્યારબાદ છે CU કોપર. આ ભાઈ જીરિયા ને એની પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે. બરોબર છે. આ એની સક્રિયતા શ્રેણી છે. ZN, FE અને કોપર સૌથી ઓછામાં ઓછું જો કોઈ પણ સક્રિય હોય તો આ શ્રેણીમાં કોપર સૌથી ઓછું છે. એનાથી વધારે આયર્ન છે અને એનાથી વધારે ઝીંક છે. બરોબર છે. આખે આખીની સક્રિયતા શ્રેણી. હવે જુઓ, સક્રિયતા શ્રેણીમાં કેવી રીતના હોય એના વિશે આપણે જોઈએ. તો સૌથી વધારે જે સક્રિય ધાતુ રહીને એ આ નિષ્ક્રિય ધાતુ અથવા તો આપણે જે ઓછી સક્રિય ધાતુ રહીને એની જગ્યાએ બેસી શકે છે. એટલે ટૂંકમાં કે સમજી લ્યો કે આપણે આ પ્રક્રિયા કરવી છે CuSO4 અને ZN ની કોપર સલ્ફેટ. આને CuSO4 ને કોપર સલ્ફેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ કહેવાય આને. બરોબર છે. આ જે કોપર સલ્ફેટ રહ્યું એ કોપર સલ્ફેટ જ્યારે ZN આરે ઝીંક આરે પ્રક્રિયા કરે છે. હવે જુઓ કે એ જ પ્રક્રિયા આપણે અહીંયા દર્શાવીએ કે ભાઈ કોપર રહ્યો એ ZN કરતા ઝીંક કરતા કેવું છે? ઓછું સક્રિય છે. બરોબર છે. ઓછું સક્રિય છે એટલે ZN રહ્યું એ કોપરનું સ્થાન લઈ લેશે.
આમાં તમને એક ઉદાહરણ આપું તો કે વધુ શક્તિશાળી લોકો રહ્યા એ નબળા લોકો રહ્યાની જગ્યા લઈ શકે, બરોબર છે? આજે કોઈ હુષ્ટ પુષ્ટ ને શક્તિશાળી વધારે હોય તો એ લોકો રહ્યા, એ નબળા વ્યક્તિ હોય, કોઈ સાવ પાતળો હોય અને પવનના વેગે ઉડી જાય એવો હોય તો એ એને એની જગ્યાથી ઉપાડી અને ન્યા પાછો એ બેસી શકે. પણ જુઓ કે હુષ્ટ પુષ્ટ વ્યક્તિ હોય, તંદુરસ્ત વ્યક્તિ હોય, ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ હોય એની જગ્યાએ નબળો વ્યક્તિ બેસી શકે નહીં. એવી જ રીતના આમાં પણ આપણે એવી જ રીતના કરવાનું છે કે ભાઈ ZN રહ્યો એ ખૂબ જ શક્તિશાળી છે, એના કરતાં ઓછો શક્તિશાળી આયર્ન છે અને એના કરતાં પણ ઓછો શક્તિશાળી કોણ છે? કોપર છે. એટલે જુઓ કે આ ZN વધારે શક્તિશાળી છે એટલા માટે એ કોપરના સ્થાને બેસી શકશે. આયર્ન કોપર કરતાં વધારે શક્તિશાળી છે એટલા માટે આયર્ન રહ્યું એ કોપરના સ્થાને બેસી શકશે. પણ જુઓ કે કોપર રહ્યું એ એટલું બધું શક્તિશાળી નથી એટલે એ ઝિંક અથવા તો આયર્નના સ્થાને કોઈ દિવસ બેસી શકશે નહીં, બરોબર છે? એટલે આ એની સક્રિયતા શ્રેણી છે. હવે આપણે એ જ એપ્લાય આમાં કરીએ તો જુઓ કેવી રીતના થશે. તો કે આ ઝિંક અને કોપર રહ્યા, કોપર સલ્ફેટ, બરોબર છે? આ ઝિંક, એ ઝિંક કોપર સલ્ફેટના, કોપર સલ્ફેટમાંના જે કોપર રહ્યો એ કોપરના સ્થાને બેસી શકશે. તો એ અહીંયા જુઓ તો કે કોપર કરતાં ઝિંક રહ્યું વધારે શક્તિશાળી છે. તો આની પ્રક્રિયા કેવી રીતના થશે? તો કે ઝિંક રહ્યું એ કોપરનું સ્થાન શું કરી નાખશે? વિસ્થાપન કરી નાખશે. વિસ્થાપનનો મતલબ જ એવો થાય કે વિસ્થાપન રહ્યું એ પોતાની જગ્યાથી ઊભા થાય અને બીજાની જગ્યાએ બેસી જવું, બરોબર છે? એટલે ટૂંકમાં કે આ ઝિંક રહ્યું એ પોતાની જગ્યાથી ઊભા થાય અને ક્યાં બેસશે? તો કે આ કોપરના સ્થાને બેસશે અને કોપર શું કરશે? છૂટો પાડશે. શું કરશે? કોપરને છૂટો. આ શું બનશે? તો કે અહીંયા ઝિંક સલ્ફેટ બનશે. શું બનશે? અહીંયા ઝિંક સલ્ફેટ અને અહીંયા શું પડશે? કોપર છૂટું પડશે, બરોબર છે? હવે જુઓ કે આ ખાલી પ્રક્રિયા થાય એવું નથી, આની અંદરના જે કલર રહ્યા એ કલરમાં પણ ફેરફાર થાય છે, બરોબર છે? સૌપ્રથમ તમે જો કોઈ પણ કોપર સલ્ફેટનું દ્રાવણ લ્યો તો આ કોપર સલ્ફેટનું દ્રાવણ લ્યો એ કેવા કલરના હોય છે? તો કે ભૂરો રંગનું હોય છે, બરોબર છે? અને આ જ્યારે તમે ZnSO4 બની જાય કે આ પ્રક્રિયા આખી પૂરી થયા બાદ જ્યારે ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ બની જાય ત્યારે એ ઝિંક સલ્ફેટ રહ્યું ને એ રંગવિહીન થઈ જાય છે. કેવું થઈ જાય છે? રંગવિહીન. અને આ જે કોપર રહ્યો એ કોપરનો, આપણે કોપર એટલે એક પ્રકારે કહીએ તો તાંબુ, બરોબર છે? તો તાંબાનો રંગ કેવો હોય? તો કે લાલ. તો આ જે પ્રક્રિયા થાય એમાં તાંબુ રહ્યું એનો રંગ કેવો થઈ જશે? લાલ થઈ જશે. અને ક્યાં બેસે? તો કે પાત્રના તળિયે બેસી જશે. કારણ કે કોપર રહ્યું એ કોપરની જ્યારે પ્રક્રિયા થાય કોપર છૂટો પડે છે, બરોબર? કોપર જ્યારે છૂટો પડે છે ત્યારે ક્યાં જશે? તો કે પાત્રના તળિયે બેસી જશે. એટલે આ જે આખી આખી પ્રક્રિયા રહી એમાં વિસ્થાપન પ્રક્રિયા એટલા માટે એને કહેવામાં આવે છે કારણ કે આ ઝિંક રહ્યો એ ક્યાં બેસી જાય છે? કોપરના સ્થાને. એટલે કોપરનું વિસ્થાપન કરી એટલે કોપરને એની જગ્યાએથી ઊભો કરી અને ન્યા કોણ બેસી જાય છે? ઝિંક બેસી જાય છે. એટલા માટે આ ઝિંક રહ્યું એ કોપરના સ્થાને બેસવાની જે ક્રિયા રહે, બરોબર છે, આ જે પ્રક્રિયા રહે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે જુઓ કે હવે એના પછીની બીજી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ આપણે. આપણી પાસે ટોટલ આ 5 પ્રક્રિયાઓ છે, એમાંની બીજી પ્રક્રિયા આપણે જોઈએ. તો CuSO4 કોપર સલ્ફેટની જગ્યાએ આયર્ન. તો હવે પાછા આપણે પાછી આપણી આ કીમાં જઈએ, ચાવીમાં જઈએ. આ વિસ્થાપનની એક પ્રકાર સમજી લો તો આ ચાવી છે. શું છે? આ ચાવી, કી કહે આપણે, બરોબર છે? કોઈ પણ દાખલામાં કેમ કી આવતી હોય, એક પ્રકારની કી છે, હિન્ટ છે. તો જુઓ કે આ કી રે એમાં સ્થાને જોઈએ તો કોપર યુ ઈ સૌથી ઓછું સક્રિય છે, એના કરતા આયર્ન યુ ઈ વધારે સક્રિય છે. તો આ વધારે શક્તિશાળી રહ્યું એ ઓછી શક્તિશાળી જગ્યામાં બેસી શકશે? યસરનો શું કહો છો તમે? બેસી શકશે, આઈ થિંક બેસી શકશે, બરોબર ને? હવે જુઓ કે આ જે આયર્ન રહ્યું એ આયર્ન આ કોપરના જગ્યાએ બેસે એટલે શું થશે? તો કે FeSO4 આયર્ન સલ્ફેટ, આયર્ન સલ્ફેટ. અને છૂટું શું પડશે? તો કે કોપર. શું છૂટું પડશે? કોપર, બરોબર છે? હવે જુઓ કે આ પણ એક વિસ્થાપન પ્રક્રિયા થઈ ને કે ભાઈ આયર્ન રહ્યો એ વધારે શક્તિશાળી હતો એટલા માટે એ કોપરના સ્થાને બેસી શક્યો, બરોબર છે? પણ જુઓ કે આ કોપર વધારે શક્તિશાળી હોતો એને બેસવા દેત ન, બેસવા દેત ને, કારણ કે કોઈ પણ વધારે શક્તિશાળી લોકો રહ્યા એ નબળા લોકોને એની જગ્યાએ ટૂંકમાં કે એને ઊભા કરીને બેસવા દઈએ નહીં, બરોબર છે? તો કોપર વધારે શક્તિશાળી હોત, બાય ચાન્સ જો હોત તો એને બેસવા દેત નહીં, બરોબર છે? પણ આયર્ન વધારે શક્તિશાળી છે એટલા માટે કોપરની જગ્યાએ બેસી શકે, આયર્ન વધારે સક્રિય છે એટલા માટે અહીંયા બેસી શકે છે. હવે જુઓ કે ત્યારબાદ આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ, ZnSO4 પ્લસ Cu ની, બરોબર? ઝિંક સલ્ફેટ માં કોપરની પ્રક્રિયા કરીએ તો હવે પાછી એની જે ક્રિયા રહી એને પાછી આપણે ચાવીમાં મેચ કરી લઈએ કે કેવી રીતના આ આખી આખી પ્રક્રિયા કરી થાય છે કે નથી થતી. હવે જુઓ
કે અહીંયા સી યુરિયો કોપરિયો એ કોપર ઝિંક કરતા કેવો છે, સૌથી ઓછો સક્રિય છે. એટલે ટૂંકમાં કે આ જે છે એ શક્તિશાળી એટલો બધો છે નહીં. કેની સાપેક્ષે? આ ઝેડએન ની સાપેક્ષમાં. ઝેડએન રિયો કેવો છે? વધારે શક્તિશાળી છે, જ્યારે કોપરિયો એટલો બધો શક્તિશાળી છે નહીં. તો આ પ્રક્રિયામાં ઝિંક ના સ્થાને કોપરને બેસવા દેશે તો કે વધારે શક્તિશાળી છે, તો ઓછા શક્તિશાળીને બેસવા દઈએ નહીં. તો આ પ્રક્રિયા થશે નહીં, થશે નહીં થાય, બરોબર છે. ત્યાર બાદ એના પછીની પાછી પ્રક્રિયા જોઈએ તો કે FeSO4 આયન અને કોપરની. તો પાછી આપણે કી માં વયા જઈએ તો જુઓ કે FeSO4 એટલે FeAU આયન, આયન રિયો કોપર કરતા કેવું છે? વધારે સક્રિય છે, વધારે શક્તિશાળી છે. હવે જુઓ કે વધારે શક્તિશાળી છે એટલા માટે કોપરને એની જગ્યાએ બેસવા દેશે? દેશે બેસવા? નહીં બેસવા દઈએ. શું કરવા? કારણ કે આની શક્તિ એટલી બધી આના જેટલી છે નહીં, આની સક્રિયતા રહી એ આના જેટલી છે નહીં, એટલે એના સ્થાને એને બેસવા દેશે નહીં. જો વધારે સક્રિય હોય તો જ એના સ્થાને એને બેસવા દઈએ, પણ જો ઓછું સક્રિય છે તો એ બેસવા દેશે નહીં. તો આ પ્રક્રિયા પણ થશે નહીં, થશે પ્રક્રિયા નહીં થાય ને, બરોબર છે. ત્યાર પછીની આપણે પાંચમી પ્રક્રિયા જોઈએ, બરોબર છે. પાંચમી પ્રક્રિયામાં અમને આપણને ઝિંક સલ્ફેટ અને આયર્ન આપેલું છે. શું આપેલું છે? ઝિંક સલ્ફેટ અને આયર્ન. હવે જો કે પાછી એને આપણે આપણી કી રે, જે આપણી ચાવી રે મહત્વની, એ ચાવીમાં આપણે જોઈ લઈએ તો જુઓ કે ઝિંકના, ઝિંકના તાને કોને બેસવાનું છે? આયર્નને બેસવાનું છે. તો આ જે ઝિંક રહ્યો એ આયર્ન કરતા કેવો છે? વધારે સક્રિય છે, વધારે શક્તિશાળી છે. તો હવે જુઓ કે આયર્ન રહ્યો એને બેસવા દેશે? દેશે બેસવા? શું કરવા નહીં બેસવા દઈએ? કારણ કે આ કેવો છે? ઝિંક કરતા ઓછો સક્રિય છે. આયર્ન રિયો એ ઝિંક કરતા એની સક્રિયતા કેવી છે? ઓછી છે. કેવો છે? ઓછો શક્તિશાળી છે, એટલે એને એની જગ્યાએ બેસવા દેશે નહીં, બરોબર છે. કારણ કે જુઓ કે આની સક્રિયતા રહે એના કરતા કેવી હોય? ઓછી હોય, એટલે આ પ્રક્રિયા પણ થશે નહીં. આ બંને પ્રક્રિયા શું કરવા થઈ અને આ ત્રણ પ્રક્રિયા શું કરવા ન થઈ એના વિશે હવે તમને થોડી થોડી ખબર પડી હોય, બરોબર છે. પડી ને ખબર કે નથી પડી? ઓકે, હાલો હજી આપણે એકવાર જોઈ લઈએ. તો જુઓ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું છે? તો કે વિસ્થાપન પ્રક્રિયા એટલે કોઈ પણ વધારે સક્રિય ધાતુ રહે એ ઓછી સક્રિય ધાતુની જગ્યા લઈ લે, અને જો ઓછી સક્રિય હોય તો એ વધારે સક્રિયની જગ્યા લઈ શકે નહીં. આ કે આખી આખી વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાનો મતલબ જ એ છે કે કોઈ પણ ની જગ્યા લઈ અને અહીંયા બેસી જવું, એને શું કહેવામાં આવે છે? વિસ્થાપન, બરોબર. ફરીથી એનું બીજી જગ્યાએ સ્થાપન થવું, એને શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયાઓ, બરોબર છે. એટલા માટે આપણે ત્યાં ઝિંક રહ્યું એની જગ્યાએ, સોરી કોપર રહ્યું એની જગ્યાએ આપણે ઝિંક બેસાડી દીધું, બરોબર છે. એવી રીતના કે આયર્ન રિયો એની જગ્યાએ આપણે કોપર રિયો એ કોપરને બેસાડી શકીએ નહીં, પણ કોપર રિયો એની જગ્યાએ આપણે આયર્ન બેસાડી શકીએ, કારણ કે આયર્ન કોપર કરતા કેવું છે? વધારે સક્રિય છે, બરોબર છે. આ આખી આખી હતી આપણી કેવી છે? વિસ્થાપન પ્રક્રિયા છે. હવે આ જે વિસ્થાપન પ્રક્રિયા રહે એમાં માત્ર ને માત્ર ખાલી ધાતુઓનો ફેરફાર થતો હોય એવું નથી, એની ભેગા રંગનો પણ ફેરફાર થાય છે. આપણે પહેલી જ પ્રક્રિયામાં જોયું કે કોપર સલ્ફેટ રિયો કેવા કલરનું હતું? ભૂરા રંગનું હતું. જ્યારે કોપરના સ્થાને ઝિંકને બેસાડ્યા આપણે અને ઝિંક સલ્ફેટ બન્યું તો એ ભૂરામાંથી કેવા કલરનું થઈ ગયું? રંગવિહીન થઈ ગયું, બરોબર છે. પાણી જેવું. રંગવિહીન એટલે કેવું હતું? કે પાણી જેવું, પાણીમાં રંગ ન હોય એટલે એને રંગવિહીન કહેવામાં આવે. એવું જ આ ઝિંક સલ્ફેટ પણ કેવું થઈ ગયું? રંગવિહીન થઈ ગયું. પ્લસ કે એમાં છૂટું શું પડ્યું હતું? કોપર. હવે રંગ કેવો હતો એનો? ભૂરો. કોપર સલ્ફેટનો રંગ ભૂરો હતો, પણ જ્યારે કોપર છૂટું પડ્યું અને એ પાત્રના તળિયે બેસ્યું ત્યારે એનો રંગ કેવો થઈ ગયો હતો? લાલ થઈ ગયો હતો. કારણ કે જ્યારે એ સલ્ફેટ સાથે ભળે ને ત્યારે ભૂરા રંગનું થાય, પણ જો કોપર એકલું છૂટું પડી જાય ને તો કેવા રંગનું થઈ જાય છે? એ લાલ રંગનું થઈ જાય છે. હવે જુઓ કે આ આખી આખી જે પ્રક્રિયા રહી એ આખી આખી પ્રક્રિયા શેની હતી? તો કે વિસ્થાપન પ્રક્રિયા હતી. કેવી હતી? વિસ્થાપન પ્રક્રિયા. હવે બરોબર, હવે તમે સમજી શકે કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય છે. ત્યારબાદ આપણે એના પછીનો ટોપિક છે ધાતુ અને અધાતુના ઉપયોગો. શું છે? ધાતુ અને અધાતુના ઉપયોગો, બરોબર છે. એના પછીનો ટોપિક છે આપણે. હવે જુઓ કે ધાતુઓ અને અધાતુના ઉપયોગો ક્યાં ક્યાં ધાતુનો ઉપયોગ થાય અને કઈ કઈ જગ્યાએ અધાતુનો ઉપયોગ થાય. હવે તમારા ઘરની તમે વચ્ચો વચ્ચે ઉભા હોય અને ફરતી એકવાર નજર ફેરવો, આખા ઘરની બધી બાજુમાં નજર ફેરવો તમે, તો તમને ઘણી બધી ધાતુઓની વસ્તુઓ જોવા મળતી હોય. મળે છે કે નથી મળતી? આપણી સપોઝ બારીઓ લઈ લો તો એ લોખંડની બનેલી હોય, તો એ લોખંડ એક પ્રકાર શું છે? ધાતુ છે. આપણા રસોઈના વાસણ લઈ લો તો એ લોખંડના અથવા તો
એલ્યુમિનિયમના અથવા તો સ્ટેનલેસ સ્ટીલના બનેલા હોય, એ પણ શું છે, એક પ્રકારની ધાતુઓ છે. બરોબર છે. તો આ જે ધાતુઓ રહે એમાંથી ઘણી બધી વસ્તુઓ બની શકે. સપોઝ કે હવાઈ જહાજ બની શકે છે, ઉપગ્રહો બની શકે છે, સ્પેરપાર્ટ બની શકે છે, ઉદ્યોગોના મોટા મોટા સાધનો બની શકે છે, રસોઈના વાસણો બની શકે છે. આ બધી વસ્તુ રહે, આ બધી વસ્તુઓ એમાંથી બને છે ધાતુઓમાં. પણ એ ધાતુઓ બનાવવાથી એક કારણ તો છે જ ને, કારણ કે ધાતુ શું છે, એકદમ સખત છે. બરોબર છે. પ્લસ ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે. હવે જો કે રસોઈના વાસણ તમે બનાવવા હોય, બરોબર છે, અને કોઈ પણ અધાતુને બનાવો, પણ અધાતુ કેવી છે, ઉષ્માની અવાહક છે. તમે એને અધાતુમાં બનાવો, નીચેથી કોઈ પણ એને ઉષ્મા આપો તો ઉપરનું કોઈ પણ જે રસોઈ રહી એ રસોઈને બનાવી શકે નહીં. એટલા માટે એને ધાતુઓના બનાવવામાં આવે છે. પ્લસ કે હવાઈ જહાજ છે, કોઈ પણ વાહન છે, અથવા તો આ જે ઉપગ્રહો રહ્યા, ઉદ્યોગોના સાધનો રહ્યા, આ બધા જે ઉદ્યોગોના સાધનોની બધું રહ્યું, એ બધાના એકદમ મજબૂતાઈ જોઈએ, સખતાઈ જોઈએ. એ સખતાઈ એને કોણ પૂરી પાડે છે, તો કે આ ધાતુઓ પૂરી પાડે છે. કોણ પૂરી પાડે છે, આ ધાતુઓ. બરોબર છે. એટલે જુઓ કે આપણે એના ધાતુઓના મેઇન પોઈન્ટ જોઈ લઈએ, તો સખતાઈ વાળી વસ્તુઓ બનાવવા, જેવી કે હવાઈ જહાજ, ઉપગ્રહો, ઉદ્યોગોના સાધનો, રસોઈના વાસણો, આવા બધા જે મજબૂત વાસણ બનાવવા છે, અથવા તો મજબૂત કોઈ પણ વસ્તુ બનાવી છે, એ મજબૂત વસ્તુ બનાવવા માટે કેનો ઉપયોગ થાય છે, આ બધી ધાતુનો ઉપયોગ થાય છે. પ્લસ જુઓ કે આપણે ઓલા તાર, જે આપણે વિદ્યુત આપણી ઘરે સપ્લાય કરે છે, એની અંદરના જે તાર રહ્યા ને, એ તાર પણ શેના બનાવેલા હોય છે, ધાતુઓના. બરોબર છે. એ ધાતુના તાર શું કરવા, કારણ કે એમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે. જો વિદ્યુત પસાર ન થઈ શકતું હોત તો મેઇન એનું જે સ્ટેશન રહ્યું, બરોબર, વિદ્યુતનું સ્ટેશન રહ્યું, એ સ્ટેશનથી આપણા ઘર સુધી ઇલેક્ટ્રિસિટી રહે એ સપ્લાય થઈ શકતી ન હોત. પણ આ વિદ્યુતના તાર છે, એ વિદ્યુતના તાર ધાતુઓના બનેલા છે, કે જે ધાતુઓ રહે એ વિદ્યુતની સુવાહક છે, વિદ્યુતનું વહન કરે છે. એટલા માટે આપણા સ્ટેશનથી આપણા ઘર સુધી વિદ્યુતનું વહન થઈ શકે છે, અને આપણા ઘર ઝગમગી ઉઠે છે. એ કેના કારણે થાય છે, તો કે ધાતુઓના કારણે થાય છે. બરોબર છે. હવે જુઓ કે આપણે ધાતુઓના તો ઘણા બધા ઉપયોગોને એવું મળી જશે, અને ધાતુઓ આપણે ઘણી બધી જોઈ પણ છે, કે જે આપણે રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરતા હોય. પણ અધાતુઓનું પણ એટલું જ મહત્વ છે. કેવી રીતના, તો કે અધાતુઓ રે એવી ઘણી બધી જગ્યાએ આપણને ઉત્પન્ન થાય, ઉપયોગ થાય છે, કે જે ઉપયોગોના કારણે આપણે અત્યારે આપણું જીવન નિર્વાહ રહ્યું, એ જીવન નિર્વાહ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે જુઓ કે અધાતુના કેવી રીતના, તો કે હર માણસ, કોઈ પણ મનુષ્ય રહ્યા અથવા તો કોઈ પણ સજીવ રહ્યા, એ જીવવા માટે શું કરે છે, તો કે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. સાતમા ધોરણમાં તમે શ્વાસોશ્વાસની ક્રિયા વિશે ભણી ગયા છો. બરોબર છે. તો એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જેનો ઓક્સિજન રહ્યું, એ ઓક્સિજનનો જે ઉપયોગ થાય છે, એ કેનો છે, અધાતુનો છે. એટલે આ જે અધાતુના ગુણધર્મો રહ્યા અથવા તો અધાતુના જે ઉપયોગો રહ્યા, એમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં કેનો ઉપયોગ થાય છે, અધાતુનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય છે, અધાતુનો. બરોબર છે. આપણે જે શ્વાસોશ્વાસ, પહેલાં તો આપણે જો ધાતુઓ જોઈ લે, તો ધાતુઓ વગર આપણું જીવન જીવી શક્ય નથી, કારણ કે દર વખતે આપણે ધાતુની ક્યાંક ને ક્યાંક જરૂર પડે છે. પણ અધાતુ રહ્યું, એ અધાતુ વગર પણ આપણું જીવન શક્ય નથી, કારણ કે આપણે આપણે જીવવા માટે, મનુષ્યને કોઈ પણ અથવા તો સજીવ રહ્યા એને કોઈ પણને જીવવા માટે શ્વાસોશ્વાસની ક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે. પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરવી હોય તો આપણે આ ઓક્સિજનની જરૂર પડે. બરોબર. એ શું છે, એક પ્રકારની અધાતુઓ છે. બરોબર છે. એટલે શ્વાસોશ્વાસની ક્રિયાકર્મમાં પ્લસ પાણીને શુદ્ધિકરણમાં, પાણીના જે શુદ્ધિકરણ આપણે કરીએ છીએ, શુદ્ધ કરેલું પાણી પીએ છીએ, એ પણ કેમાંથી થાય છે, આ અધાતુનો ઉપયોગ થાય છે એમાં, શુદ્ધિકરણમાં, પણ પાણીના શુદ્ધિકરણમાં. બરોબર છે. જે આપણે પાણી ઘરે આરો ફિલ્ટર રહ્યા અથવા તો ફિલ્ટર રહ્યા, એના જે પાણીનું શુદ્ધિકરણ થાય છે, એની અંદર જે ક્લોરિન અથવા તો ઓઝોન વાયુ આવેલા હોય છે, એ કેનો ઉપયોગ થાય છે, એમાં પાણીના શુદ્ધિકરણમાં જેનો ઉપયોગ થાય છે, એ પણ શું છે, એક પ્રકારની અધાતુઓ છે. બરોબર છે. એ અધાતુઓ દ્વારા આપણે પાણી રહ્યું, એ પાણીનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. ત્યારબાદ એ પાણીના શુદ્ધિકરણ પછી એન્ટિસેપ્ટિક, એન્ટિસેપ્ટિક બનાવવા માટે પણ અધાતુનો ઉપયોગ
થાય છે. એન્ટિસેપ્ટિક એટલે કેવી રીતના? તો કે આપણને કોઈ પણ ઘાવ આગેલો હોય એની ઉપર તમે જે ઓલું ડેટોલ નહીં લગાડો છો, બરોબર છે, એ ડેટોલ બનાવવામાં પણ આપણે અધાતુનો ઉપયોગ કરીએ છીએ. એટલે કોઈ પણ એન્ટિસેપ્ટિક બનાવવી હોય તો એન્ટિસેપ્ટિક બનાવવામાં પણ આપણે અધાતુનો ઉપયોગ થાય છે. ત્યારબાદ તમે ખેતરમાં ઘણીવાર આપણે પાકનો સારું ઉત્પાદન લેવા માટે ખાતરનો ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ રાસાયણિક ખાતરોનો. તો આ જે વૃદ્ધિના, ટૂંકમાં કે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જે ખાતરનો ઉપયોગ થાય છે, એ ખાતર બનાવવા માટે પણ શું વપરાય છે? અધાતુઓ વપરાય છે, એટલે કે રાસાયણિક ખાતરો બનાવવા માટે. રાસાયણિક ખાતરો બનાવવા માટે પણ આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? અધાતુનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે. ત્યારબાદ જુઓ તો કે બધા દિવાળીએ ફટાકડા ફોડતા હોય, ઘણા બધા છોકરાઓ દિવાળીએ ફટાકડા ફોડે છે, મોસ્ટ ઓફ ઘણું તો બધા ફોડે છે, પણ અમુક હોય જે ન ફોડતા હોય. તો આપણે જે દિવાળીએ ફટાકડા ફોડીએ છીએ એમાં જે દારૂગોળાનો ઉપયોગ થાય છે, બરોબર છે, એ દારૂગોળો પણ શેમાંથી બનાવવામાં આવે છે? અધાતુમાંથી બનાવવામાં આવે છે. એટલે ટૂંકમાં કે ફટાકડાની બનાવટમાં, આ ફટાકડાની બનાવટ રહે, એ ફટાકડાની બનાવટમાં જે દારૂગોળો વપરાય છે એ પણ શું છે? એક પ્રકારની અધાતુ જ છે. એટલે જુઓ કે જેમ ધાતુનો ઉપયોગ આપણે જીવન નિર્વાહની વસ્તુ અથવા તો આપણે જે રોજબરોજના જિંદગીમાં કરીએ છીએ, એવી જ રીતના આ જે અધાતુઓ રહે એ અધાતુનો પણ ઉપયોગ આપણે હર વખતે હરહંમેશ કરીએ જ છીએ, કે જેના થકી આપણે ધાતુ અને અધાતુ રહ્યા એ બંને સાથે કનેક્ટેડ છીએ, એક પ્રકારે જોડાયેલા છીએ, બરાબર છે. તો આ હતા ધાતુના અને અધાતુના ઉપયોગો. અહીંયા આપણું ચેપ્ટર 4 U એ સંપૂર્ણપણે પૂરું થાય છે, બરાબર છે. ચાલો આવજો મિત્ર, નમસ્તે.